હવે જોઈએ આપણે પાંચમો. તો તેમાં શું કીધું છે, ચતુષ્કોણ ને ખાલી જગ્યા વિકર્ણ હોય છે. આ ચતુષ્કોણ છે આપણો, એને કે છે ખાલી જગ્યા વિકર્ણ હોય. તો એક અને આ બે કેટલા વિકર્ણ બન્યા, તો કે બે. એટલે કે ચતુષ્કોણ ને બે વિકર્ણ હોય છે, એટલે શું આવશે, ઓપ્શન બી. હવે જોઈએ આપણે નવ. તો તેમાં શું કીધું છે, વર્તુળમાં ખાલી જગ્યાના માપ સરખા હોય છે. આપણું વર્તુળ છે તેમાં કે છે ખાલી જગ્યાના માપ સરખા હોય. તો વર્તુળ આપણે આ દોરીએ, આ શું થશે તેની જીવાઓ, તો બધાના માપ કેવા થશે, સરખાઓ. તો કે છે વર્તુળમાં બધી જીવાના માપ સરખા ન હોય, એટલે કે આ બધાના માપ સરખા હોય. આપણું વર્તુળ છે તો આ ઉપરની સાઈડ જીવા છે તો એનું માપ નાનું હોય તો તેનાથી મોટું થાય, મોટું થાય પછી નાનું હોય, નાનું હોય નાનું હોય, એટલે માપ સરખું હોય નહીં. એટલે કે વર્તુળમાં બધી જીવાના માપ સરખા હોય નહીં. તો શું આવશે આપણો ઓપ્શન, તો કે ઓપ્શન સી, બધી જીવાના, એટલે કે વર્તુળમાં બધી જીવાના માપ સરખા હોય નહીં. હવે જોઈએ આપણે સાતમું. તો તેમાં શું કીધું છે, એક વર્તુળનો વ્યાસ 8 સેમી છે તો ત્રિજ્યા ખાલી જગ્યા છે. શું કીધું છે, તો કે વર્તુળનો વ્યાસ, વર્તુળનો વ્યાસ એટલે કે આ વર્તુળ છે એમાં શું કહેવાય, તો કે આ તેનો થાય વ્યાસ. અને આખાનું માપ આપણને આપ્યું છે કેટલું છે, તો કે 8. આપણને શું કીધું છે, એની ત્રિજ્યા, તો ઉદ્ગમ બિંદુ છે ત્યાંથી આટલું જે આ ભાગ રહ્યો એને શું કહેવાય, તો કે ત્રિજ્યા. તો આખાનું માપ આપણને કીધું છે કેટલું છે, તો કે 8. આખાનું માપ કીધું છે ને આપણને 8, તો હવે અડધાનું માપ કેટલું થાય, તો કે 8 ના છેદમાં 2. બે ભાગ થાય છે ને, એટલે 8 અડધા 2 ચોક 8, એટલે કે શું મળશે, 4. આનું અડધ ભાગ માપ મળી ગયું, તો શું થશે ત્રિજ્યા, તો કે 4 સેમી, એટલે કે ઓપ્શન એ. હવે જોઈએ આપણે 8મું. તો તેમાં શું કીધું છે, કે એક વર્તુળનું કેન્દ્ર M અને વર્તુળ પરનું બિંદુ N. તો એક વર્તુળ છે તેનું કેન્દ્ર શું છે, તો કે વર્તુળ છે તેનું કેન્દ્ર છે M, અને કીધું છે વર્તુળ પરનું બિંદુ, એટલે કે આ વર્તુળ પરનું બિંદુ શું છે, M. તો કે છે, તો રેખાખંડ MN એ શું છે, તો કે આ શું થયું, યસ, ત્રિજ્યા. અર્ધવ્યાસ આ જે કેન્દ્ર હોય ત્યાંથી આપણે જે રેખા દોરવાની થાય એને શું કહેવાય, આપણે આપણે જે રેખાખંડ ને શું કહેવાશે, ત્રિજ્યા. એટલે કે રેખાખંડ MN શું છે, તો કે ત્રિજ્યા છે, એટલે કે ઓપ્શન બી. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે જોઈએ આપણે 9મું. હવે 9મામાં શું કીધું છે, કે એક વર્તુળનું કેન્દ્ર O છે, વર્તુળ ઉપર X બિંદુ અને Y બિંદુ છે. શું કીધું છે, આ એક વર્તુળ છે તેનું કેન્દ્ર શું છે, તો કે O. તેના ઉપર કીધું છે વર્તુળ ઉપર X અને Y બિંદુ છે, તો આ છે X અને Y. તો શું કીધું છે, તો કે રેખાખંડ, શું કીધું છે, રેખાખંડ XY એ O માંથી પસાર ન થાય, O માંથી પસાર થાય છે નથી થતું, તો રેખાખંડ XY એ શું કહેવાય, તો ક્યાં શું કહેવાય, એની જીવા. શું કહેવાય, આપણે શીખી ગયા હતા ને, કેન્દ્રમાંથી પસાર ન થતું હોય અને બીજા બે કેન્દ્રો, બીજા બે જે કેન્દ્રો હોય ત્યાંથી છે નીકળે, તો તેને શું કહેવાય આપણે, તો કે જીવા. જીવા થશે એટલે કે રેખાખંડ XY એ શું થશે, જીવા થશે. ઓકે, એટલે શું આવશે, ઓપ્શન સી. હવે જોઈએ આપણે 10મું. તો તેમાં શું કીધું છે, એક વર્તુળનું કેન્દ્ર M છે, એક વર્તુળ છે તેનું કેન્દ્ર શું છે, આ વર્તુળ છે તેનું કેન્દ્ર છે M. હવે કીધું છે તેના ઉપરના બિંદુઓ P અને Q છે, શું છે, તો કે P અને Q. હવે કીધું છે P, રેખાખંડ PQ M માંથી પસાર થાય છે, આ છે તે M માંથી પસાર થાય છે, તો રેખાખંડ PQ એ શું થાય, તો કે કેન્દ્રમાંથી પસાર થાય છે, તો તેને શું કહેવાય, યસ, વ્યાસ કહેવાશે ને, એટલે શું આવશે, ઓપ્શન બી. જો કેન્દ્રમાંથી પસાર ન થતો હોય તો જીવા કહેવાય, અને કેન્દ્રમાંથી પસાર થતો હોય તો શું કહેવાય, વ્યાસ. હવે જોઈએ આપણે 11મું. તો તેમાં શું કીધું છે, કે વર્તુળમાં ચાપ અને જીવા વડે ઘેરાયેલા પ્રદેશને ખાલી જગ્યા કહેવાય છે. આ વર્તુળ છે એમાં ચાપ છે,
કે પછી જીવા છે કે એ બધું છે આ બધા જે ઘેરાયેલા પ્રદેશ છે આ બધાને શું કહેવાય તો કે વૃત્તખંડ શું કહેવાય વૃત્તખંડ એટલે કે વર્તુળમાં ચા પડે જીવા વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાશે તો કે વૃત્તખંડ કહેવાય છે તો વૃત્તખંડને ઇંગ્લિશમાં શું કહેવાય છે તો સેગમેન્ટ શું કહેવાશે સેગમેન્ટ એટલે કે વૃત્તખંડ તો શું આવશે વર્તુળમાં ચાપ અને જીવા વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાશે વૃત્તખંડ કહેવાય છે ઓકે તો ફ્રેન્ડ્સ સમજાઈ ગઈ બધાને અત્યાર સુધીના દરેક ખાલી જગ્યાને નીકળવો તો વેરી ગુડ તો હવે પૂછવા વાળા બધાને આવશે ને યસ તો ચાલો હવે આપણે આગળ જોઈ લઈએ ઓકે